पूर्व सांसद प्रभासी चौहान निधन थयु। पंचमहाल बाहुबली नेता हता प्रभासी चौहान। प्रभासी चौहान नु टूकी मांदगी बाद निधन थयाना समाचार सामे आव्या छे। 83 वर्षनी जेफ वये प्रभासिंहे अंतिम श्वास लीधा। पंचायत थी पार्लामेंट सुधी पहोंचेला नेता हता प्रभासिंह चौहान। 5 टर्म धारासभ्य अने 2 टर्म तेओ सांसद रह्या। प्रभासी शंकरसिंह वाघेला जेवा कदावर नेता ने हरावी दे तेओ सांसद बन्या हता। प्रभासिंहना निधन थी परिवारजनों में भारे शोक छे। शंकरसिंह वाघेला जेवा कदावर नेता ने प्रभासिंहे हराव्या हता। 5 टर्म तेओ धारासभ्य रह्या, 2 टर्म सांसद पद पर रह्या हता। तेमना निधन थी परिवारजनों में भारे शोक। टूकी मांदगी बाद तेमनु अवसान थयु। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર ભુઈ અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે। જી જયેન્દ્ર, ટૂંકી માંદગી બાદ સારવાર દરમિયાન પ્રભાતસિંહના મૃત્યુના સમાચાર, શું વધુ વિગતો? બિલકુલ જુહી, પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલના ખૂબ જ કદાવર અને બાહુબલી નેતા હતા, જેઓનું આજરોજ 83 વર્ષની જયભાઈએ નિધન થયું છે। ટૂંકી માંદગી બાદ પ્રભાતસિંહે અંતિમ શ્વાસ લીધા હતા। જોકે પ્રભાતસિંહ પોતાની ફિટનેસ માટે ખૂબ જ જાણીતા હતા। એક કદાવર નેતા તરીકે પંચમહાલની અંદર સરપંચ પદેથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યના છેક સાંસદ સભ્ય સુધી જે પ્રભાતસિંહ છે તે પહોંચ્યા હતા। ખૂબ જ લોકપ્રિય પોતાના મતવિસ્તારમાં આ નેતા હતા અને ખાસ કરીને પ્રભાતસિંહ ચૌહાણ છેલ્લે પક્ષ પલટો કર્યા ત્યારબાદ ચર્ચામાં આવ્યા હતા। જોકે તેના પહેલા પણ પ્રભાતસિંહ ચૌહાણની જે રાજકીય કારકિર્દી છે ખૂબ જ ચર્ચાસ્પદ રહી હોય, ચાહે એ પોતાની પત્ની સામે ફોર્મ ભરવાની વાત હોય કે પરિવારના જે રાજકીય વિખવાદો છે, તમામ બાબતોને લઈને પ્રભાતસિંહ ચૌહાણ જે પરિવાર છે રાજકીય રીતે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે। જો કે પ્રભાતસિંહ પોતાની જે છબી છે ખૂબ જ ક્લીન છબી ધરાવતા નેતા હતા અને તેના જ કારણે તેમના જે ફેન ફોલોઅર્સ કહી શકાય, જે તેમના મતદારો કહી શકાય, તેમાં ભારે ચાહના હતી તેમની। ખૂબ જ જે ટૂંકી માદગી છે તેના બાદ પ્રભાતસિંહ આજરોજ અંતિમ શ્વાસ લીધા છે અને હાલ સમગ્ર જે મહેલોલ ગામ છે તેમનું મૂળ વતન છે ત્યાં તેમની અંતિમ જે વિધિ છે તે કરવામાં આવનાર છે। જોકે હાલ તેનો સમય અત્યાર સુધી નક્કી નથી થયો, પરંતુ તેમના જે પ્રભાતસિંહના જે મતદારો કહી શકાય તેમનો જે ચાહક વર્ગ છે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાલ મહેલોલ ગામે પહોંચી રહ્યો છે। જોઈ પ્રભાતસિંહના નિધનને લઈને ખાસ કરીને એમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર જયેન્દ્ર। તો તેમના વતન, તેમના ગામ, ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જોકે સમય હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યો। તેમના અત્યાર સુધી સાથી મિત્રો જે રહ્યા, હોદ્દેદારો, પરિવારજનો, તમામ લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે। પંચમહાલમાંથી પ્રભાતસિંહે શિક્ષણ લીધું, પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચનારા નેતા રહ્યા। કૃષિવિદ, શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર તરીકે તેમણે અત્યાર સુધી સેવાઓ આપી। સામાજિક સમાનતા અને ગ્રામીણ વિકાસ માટે પણ તેમણે ખૂબ કામ કર્યા। લોકકલા અને સંસ્કૃતિના વિકાસ માટે પણ તેઓ સદાય તત્પર રહ્યા। તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીશું। 1975 થી 1980 દરમિયાન તેઓ સરપંચ રહ્યા। 1980 થી 1990 સુધી 2 ટર્મ તેઓ ધારાસભ્ય રહ્યા, જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા। 1995 થી 2007 સુધી 3 ટર્મ તેઓ ધારાસભ્ય રહ્યા। 1998 થી 2002 સુધી ગુજરાત સરકારમાં તેઓ મંત્રી પણ રહ્યા। 2004 થી 2007 ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમણે ફરજ નિભાવી। 2009 થી 2014 સાંસદ તરીકે તેઓ ચૂંટાયા હતા। 1975 થી 1980 દરમિયાન સરપંચની તેમની કારકિર્દી જે સાંસદ સુધી પહોંચી, એક પછી એક જનતાનો વિશ્વાસ તેમણે હાંસલ કર્યો અને લોકો સાથે પણ તેઓ એટલા જ મળીને રહેતા। તો કોંગ્રેસ નેતા અમિતભાઈ ચાવડા મારી સાથે ફોન લાઇન પર જોડાયા છે। અમિતભાઈ, પૂર્વ સાંસદ પ્રભાસિંહ ચૌહાણના નિધનના સમાચાર, શું આપની પહેલી પ્રતિક્રિયા? પ્રભાસિંહભાઈના નિધનના સમાચાર સાંભળીને ખૂબ ગહેરા દુઃખની લાગણી અનુભવું છું અને પ્રભાસિંહભાઈ એક રાજકીય આગેવાન તો હતા, પૂર્વ સાંસદ હતા, પણ સાથે સાથે એક સામાજિક આગેવાન હતા, જેમણે સામાજિક સુધારણા માટે, સામાજિક ચળવળો માટે ને સમાજ સેવા માટે ખૂબ કામ કર્યું છે અને ખૂબ લાંબી રાજકીય એમની સફળ રહી,
ग्राम पंचायत थी शुरू करीने सांसद सुधी एमनो कार्यकाल दरमियान अनेक वक्त ए चूंटणी खूब सारी रीते चूंटाया पण छे, लोकोनी सेवा पण करी छे। हमणे छेल्ले विधानसभा की चूंटणी में कोंग्रेसना उम्मीदवार तरीके पण एमणे चूंटणी लड्या, पराजय थयो। पराजय पछी पण सतत लोकोनी वच्चे कार्यरत रहता ने कहता કે મને લોકોએ જે પ્રેમ આપ્યો છે, લોકોએ જે મારા પર ટકી જિંદગી વિશ્વાસ મૂક્યો છે, હું જીવીશ ત્યાં સુધી લોકોના કામ કરવાનો પ્રયત્ન કરીશ, એક ઉમદા સમાજ સેવક, એક રાજકીય આગેવાન, ક્ષત્રિય સમાજનો આગેવાન ગુમાવાથી જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ। તો સુખરામભાઈ રાઠવા મારી સાથે જોડાયા છે ફોનલાઈન પર। સુખરામભાઈ, પૂર્વ સાંસદ પ્રભાસિંહ ચૌહાણ તેમના નિધનના સમાચાર અને ઘણી વખત આપને પણ એમની સાથેની મુલાકાત થઈ હશે, એવા કોઈ પ્રસંગો તેમની સાથેના અને તેમના નિધનને લઈને આપની પ્રતિક્રિયા? ઉરુભી વડીલ પ્રભાસિંહ દાદાના અવસાન અંગેના સમાચાર વિવિધ મીડિયા થકી મને જાણવા મળ્યા છે। દાદા આપણી વચ્ચે રહ્યા નથી, દાદાની સાથે ધારાસભ્ય તરીકે મારે કામ કરવાની તક મળી હતી અને એમની જે કામ કરવાની જે શૈલી છે એ હંમેશા એમની પાસે જે કોઈ કામ કરાવવા આવતો હોય એ માણસનું કામ જાતે ઓફિસમાં જઈને કરાવતા, જરૂર પડે સરકારી અધિકારીને બે શબ્દ કહેવાય તો કહીને પણ કામ કરાવતા એવા માણસ આજે આ રાજકારણમાં રહ્યા નથી। હું ચોક્કસ માનું છું કે પ્રભાસિંહભાઈ હંમેશા ગરીબ કચરાયેલા બક્ષીપંચના એ મહાન સેવક હતા, ખાસ કરીને બક્ષીપંચ સમાજને, ઠાકોર સમાજને એની ખોટ પડવાની, પ્રભુ દિવંગત આત્માને ચીર શાંતિ અર્પે એ જ મારી શ્રદ્ધાંજલિ હોઈ શકે। બાકી તો એમની સાથે કામ કરવાની જે મજા આવી છે એવી આ નવા જમાનમાં આવતી નથી। બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા તેમણે પણ તેમની કારકિર્દી સાથે સાથે જનતા પ્રત્યેના તેમના પ્રેમની વાત કરી। અમિતભાઈ ચાવડા કે જેઓ મારી સાથે જોડાયા હતા તેમણે પણ તેમના જનતા પ્રત્યેના પ્રેમ, તેમના વિકાસની જે લોકોએ લાહવો લીધો, જનતાને જે પ્રેમ આપ્યો તેની તેમણે વાત કરી। પ્રભાસિંહ ચૌહાણનું જીવન કેવું રહ્યું તેના પર વાત કરીએ તો તેઓ કૃષિવિદ, શિક્ષણવિદ અને એક સામાજિક કાર્યકર રહ્યા। સામાજિક સમાનતા અને ગ્રામીણ વિકાસ માટે એમણે ખૂબ કામ કર્યા,